जय गिरिराज। 26 નવેમ્બરના રોજ પાલિતાણાના મહાતીર્થ શત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળામાં પ્રભુ આદિનાથ ભગવાનના પ્રાચીન પગલાંને અજાણ્યા શખ્સો દ્વારા ખંડિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે જૈન સમાજે 18 ડિસેમ્બરના રોજ પાલિતાણામાં ભવ્ય રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં આદિનાથ ભગવાનના પગલાંને ખંડિત કરનારા સામાજિક તત્વો સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગની સાથે અન્ય 19 માંગણીઓનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં 25,000થી વધુ જૈન સમાજના લોકો જોડાઈને મૌન રેલી કાઢી હતી। તેવામાં 19 કઈ માંગણી છે તે વિશે આપણે આ વાત કરીશું। અમે લોકો અહીંયા ગિરિરાજ સંરક્ષણ માટે બધી બહેનો ભેગી થઈ છે, એનું કારણ એ છે કે જૈનોની કહેવાતી દયા યા માન્યતા યા જે સિમ્પથીનો યુઝ મિસયુઝ જે લોકોએ કર્યો છે એ લોકો હવે હદથી બહાર જતા રહ્યા છે। પાણી ગળાથી ઉપર આવી ગયું છે, કોઈ પણ વ્યક્તિ જ્યારે ડૂબતો હોય ત્યારે પછી હવે એણે પોતાના બચાવવા માટે થઈને કરવું પડે। અમે લોકો ગિરિરાજને બચાવવાની વાત નથી કરતા, ગિરિરાજ થ્રુ અમે બચીએ છીએ એના માટે અમે આ એક્શન્સ આપીએ છીએ। અને ગિરિરાજની હાલત અત્યારે બહુ જ ખરાબ છે, અમે લોકો જેટલી સાદગીથી ને સારી રીતે રહેતા હતા ને એટલો જ આનો મિસયુઝ થયો છે। અને આ વસ્તુ કદાચ આજે તમને બળવા સ્વરૂપે દેખાય છે પણ પહેલેથી બળવો નહોતો। કેટલા ટાઈમથી ગવર્મેન્ટને રાઇટિંગમાં રિટર્ન એપ્લિકેશન આપીને કેટલી બધી વખત કીધું છે કે અમારા આ પ્રોબ્લેમ છે, તમે આનું સોલ્યુશન લાવો, પણ કેમ નથી લાવતા? જ્યારે સુપ્રીમ કોર્ટે રાઇટિંગમાં આપી દીધું છે કે આ વસ્તુનો યુઝ આવી રીતે જ થઈ શકે છે, તળેટીથી શિખર સુધી ગિરિરાજ પર જૈનોની માલિકી છે, આંજી કલ્યાણજીની પેઢીની પરમિશન વગર કશું થઈ શકે એમ નથી, તો શા માટે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે પોતાને મન ફાવે તે રીતે નાની નાની દેરીઓ અહીંયા પથ્થર ઉપર ઓરેન્જ કલર કરીને કે હા અહીંયા અમારા ભગવાન, તમે શું કરવા કોઈના ઘરમાં ઘૂસવા જાઓ છો? 19 માંગો છે, હું એક એક માંગ વિશે તમને કહેતી જાઉં છું। જ્યારે પહેલી માંગ એ છે કે રોહિશાળામાં પગલાં ખંડિત કરવામાં આવ્યા, તો એ ખંડિત આમનામ તો થયા નહીં હોય। હવે અગર પોલીસ યા કોઈ અધિકારી આવીને એમ કે દિવાલ ઓટોમેટિક તૂટી ગઈ, પગલામાં કંઈ છોરવા જેવું નહોતું, આ વસ્તુ લોજિક લાગે છે તમને? વેલિડ લાગે છે? સીબીઆઈ તપાસ યા ફોરેન્સિક સાયન્સવાળાને બેસાડીને તપાસ કરવાની માંગ કરેલી તો કેમ નથી કરતા? સીધી શોર્ટ એન્ડ સ્વીટ 19 માંગ છે, વ્યવસ્થિત સીબીઆઈ દ્વારા કે એવી રીતે આ પગલાં તૂટ્યા એની જાંચ કરવામાં આવે, માંગ નંબર 1। માંગ નંબર 2, ગિરિરાજ ઉપર છેલ્લા કેટલા વર્ષોથી ગેરકાયદેસર ખનન ચાલે છે, માઇનિંગ કહેવાય જેને આપણી લેંગ્વેજમાં, ઇંગ્લિશમાં માઇનિંગ કહીએ છીએ। અગર તમે કોન્સ્ટન્ટ ખનન કરે રાખો છો તો ગિરિરાજ કેટલા વર્ષ ટકશે? અને શા માટે જ્યાં જે જગ્યાએ અમારી આસ્થા એવી છે કે એક એક કણમાં જે સત્ય છે કે એક એક કણમાં અનંતા સિદ્ધો છે, તો તમે શા માટે ત્યાં ગેરકાયદેસર ખનન કરો છો? જે ખનન કર્યું એનું પુરાણ કરો અને ખનન કરનારા બધા અસામાજિક તત્વોને તમે ગિરફ્તાર કરો, એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો। થર્ડ થિંગ ઇઝ શરણાનંદ બાપુ અલગ અલગ મીડિયમથી લોકોને ગમે ત્યારે, લાઈક એમની ફેસબુક ચેનલ્સ ચાલે છે, યુટ્યુબ ચેનલ્સ ચાલે છે, બધે ગમે તેટલું કહેવાય ને લોકોમાં વૈમનસ્ય ફેલાય છે, ઝેર ઓકી છે, કોન્સ્ટન્ટ ઝેર ઓકી છે, એના કોઈએ રેકોર્ડિંગ રિલીઝ નથી કર્યા, શા માટે? કોઈ પણ પોલીસ યા કોઈ ગવર્મેન્ટ આવીને એમ સપોર્ટમાં નથી બોલતી, શરણાનંદ બાપુ તમે આ ખોટું કરી રહ્યા છો। એટલે એને સપોર્ટ કરવાવાળા હરેક વ્યક્તિ 2, 5, 7 જણ છે, બધાને તમે કોન્ટેક્ટ કરો, બધાની ઉપર જાંચ કરો, કાયદેસરની કડક કાર્યવાહી કરો, અમે આ ઈચ્છીએ છીએ। પોઈન્ટ નંબર 4 કે આ લોકો દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવેલા હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે જૈનોનો સંપૂર્ણ માલિકીનો શત્રુંજય ગિરિરાજ છે, એ ગઢની આશરે 2 એકર જેટલી જગ્યા અમારી માલિકીની હોવા છતાં એ વ્યક્તિ એમ કહે છે કે આની ઉપર અમારો હક છે, તો એ નહીં ચાલે, અમારી પાસે બધા લીગલ પુરાવા છે, ઓથેન્ટિકેશન કલમો સાથે અમે કીધેલું છે, તો એને તમે અમલમાં લાવો, કાયદો તો ચુકાદો આપી દીધો છે જજે, પણ કેમ તમે એને નથી સાંભળતા? જ્યારે ચુકાદો આવી ગયો છે તેનું અમલીકરણ વગર ચુકાદાની કોઈ વેલ્યુ નથી રહેતી, તો ત્યાંના લોકલ લોકો જે એને સપોર્ટ કરે છે એને તમે લો, એની ઉપર કડક કાયદેસરના પગલાં લો, કેમ ના થાય? જે વસ્તુ છે એ સત્ય જ રહેશે, કોઈ ગમે તેટલો ફોર્સ કરે કે ગમે તેટલું ઢાંકે, અને કીધું ને એક લેવલથી આગળ વધ્યા પછી ગળાની ઉપર પાણી ગયું પછી અમારે બોલવું પડ્યું છે। નેક્સ્ટ છે 5 નંબરનું છે કે હમણાં રિસેન્ટલી અંદાજિત એક વીક પહેલાં 3-4 દિવસ પહેલાં ઉપર જ્યાં એ લોકોને સુરજકુંડથી આગળ જે દેરી છે ત્યાં આગળ સીસીટીવી ઇન્સ્ટોલ કર્યું હતું કે એ લોકો જે ગેરકાયદેસરના જે બધા કામો કરી રહ્યા છે એનું વિડીયો સાથે તમારું પ્રોપર રેકોર્ડિંગ થાય, તો એ લોકોએ સીસીટીવીના થાંભલા ઉખાડી દીધા। નેક્સ્ટ ડે
પછી ખબર પડી કે લોકોએ બળવો પોકાર્યા છે, તો બે દિવસ પછી ભાઈ પબ્લિકમાં આવીને શું કહે છે, આ રહ્યું સીસીટીવી, આ રહ્યા થાંભલા, અમે કશું કર્યું જ નથી, પેઢી અને લોકો અમારા વિશે ખોટી ખોટી માહિતી ફેલાવે છે. આવી રીતના જુઠ્ઠા લોકોનો કેટલો સપોર્ટ કરશો, અને તમે કરેલા સપોર્ટને લીધે જ આ લોકો માથે ચડે છે. તો આને સપોર્ટ કરનારા લોકો અને આ અસામાજિક તત્વો બધાની વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરો. નેક્સ્ટ છે, છેલ્લા કેટલા વર્ષોથી લાંબા સમયથી માંગણી છે કે ગિરિરાજ ઉપર મનાભાઈ રાઠોડ એમણે બંધાવેલા બધા ગેરકાયદેસરના બાંધકામો મતલબ કહેવાય ને પથારા પાથરીને બેસી જાય એવી રીતે બધી વસ્તુ તાત્કાલિક ધોરણે દૂર કરો. એને લીધે લોકોને સખત તકલીફ થાય છે. કોર્ટે ચુકાદો આપ્યો છે 2017માં શત્રુંજય મહાતીર્થની સંપૂર્ણ માપણી માટે. આંજે કલ્યાણજી પેઢીએ કોર્ટમાં જ્યારે રિક્વેસ્ટ કરેલીને અપ્રૂવ થઈ છે, પણ હજુ થઈ નથી, તો એનું એક્ઝિક્યુશન કરો, એનું અમલીકરણ કરો. શત્રુંજય ગિરિરાજ આખો કેટલો છે, મોટો છે, એની સંપૂર્ણ માપણી કરવામાં આવે. નેક્સ્ટ પોઈન્ટ છે 8 નંબર, તળેટી ઉપર તથા રોડ ઉપર કેટલા બધા લારી ગલ્લા અને બધાના દબાણો છે એ બધું દૂર કરવામાં આવે, જેને લીધે ઢોરોનો પણ એટલો જ ત્યાં ત્રાસ છે. પણ ઢોર વિશે અમે લોકો એવા નથી નિર્દય કે ઢોરો વિશે કશું નથી વિચારતા, એના માટે ગોચર જમીન ફાળવવામાં આવી છે, તો એ લોકોને ત્યાં ડાયવર્ટ કરો. લારી ગલ્લાવાળા લોકોને ત્યાંથી હટાવીને વૈકલ્પિક વ્યવસ્થા તમે બીજી કોઈ જગ્યાએ કરો, અમે એવું નથી તક કોઈના પેટ પર લાત મારી. એટલે તમે આ વસ્તુ ખાસ કરો. નેક્સ્ટ પોઈન્ટ નંબર 9, કે જ્યારે ગિરિરાજ ઉપર એના સપોર્ટ માટે જે જગ્યા આપવામાં આવી છે ગોચર આધી, ત્યાં આગળ ગેરકાયદેસર લોકોને તમે રહેવા આપ્યા છે, વસવાટ કરવા આપી દીધો છે, પછી એમ કહે છો કે એ જગ્યા ખાલી નથી, તો આ બધા પશુઓને ક્યાં મોકલીએ? એ તમારી જવાબદારી છે કે ગોચર માટે ફાળવેલી જગ્યાને તમે ગોચર માટે જ યુઝ કરો. ત્યાં ગેરકાયદેસરના દબાણો, ગેરકાયદેસર વસવાટો દૂર કરીને બધા પશુઓ માટે પ્રોપર જગ્યા મળે, પ્રોપર એક્શન્સ લેવાય. જરૂર પડશે તો જૈનો અને પેઢીઓ પાંજરાપોળ માટે હંમેશા ઊભા હોય છે. એના માટે ના નથી, અમે એવું નથી કહેતા કે પશુઓને કતલખાને નાખ્યો. ક્યારેય નાખે જૈનનો બચ્ચો, એનું મિસઇન્ટરપ્રિટેશન ક્યારેય ના કરવું. પણ જે રીતે અત્યારે પ્રેઝન્ટ થઈ રહ્યું છે ને એ તદ્દન રોંગ છે. એટલે ગોચરની જે જમીન છે એને તમે ખાલી કરીને ત્યાં આગળ જે પણ ગેરકાયદેસર વસવાટો કરે છે જે કાયમી રીતે, એ લોકોને હટાવીને એને ગોચર માટે પ્રોવાઈડ કરો. પોઈન્ટ નંબર 10, જમ્મુદ્વીપની પાછળ દારૂના ભઠ્ઠાઓ ચાલે છે. દારૂ તો આખા ગુજરાતમાં બેન છે, છતાં ગુજરાતના પાલિતાણાના શત્રુંજય પાસે કઈ રીતે ચાલી શકે છે? અને લીગલ પુરાવા સાથે જ્યારે આપો છો છતાં તમે ના રોકી શકો, એનું મિનિંગ શું છે? દારૂબંધી આખા ગુજરાતમાં છે અને રહેશે, અને રહેવી જ જોઈએ, ત્યારે આટલી સંસ્કૃતિ જીવે છે. ભારતની સંસ્કૃતિને કાંઈક તો વેલ્યુ કરો. પોઈન્ટ નંબર 11, ગિરિરાજ ઉપર ઘણી મોટી જમીન, સરકારી જમીન ખાનગી નામે ગેરકાયદેસર રીતે પોતાના નામે ચડાવી દેવામાં આવેલ છે. તેના માટે પણ તાત્કાલિક પગલાં ભરી સરકાર ફરીથી એ જગ્યાને અનામત વન વિસ્તારમાં સામેલ કરે. આ બાબતે કોર્ટમાં અને આંજે કલ્યાણજી પેઢી દ્વારા ઘણી વખત રજૂઆતો કરવામાં આવી છે અને રાઇટિંગમાં લખવામાં આવ્યું છે, પણ હજુ સુધી એક્શન લેવામાં આવ્યા નથી. તો તાત્કાલિક કડક અને દેખાય એવા વિઝિબલ પગલાં લો. પોઈન્ટ નંબર 12, ડોળી એસોસિએશનના પ્રમુખ મનાભાઈ રાઠોડ જે લેન્ડ ગ્રેબિંગ કરે છે, કેટલી બધી જમીનો પડાવી લીધી છે ડોળીવાળાને, ગમે તે રીતે ડરાવી ધમકાવીને પોતાના પ્રેશરમાં રાખીને પોતાની દાદાગીરી ચલાવે છે. આ ઉપરાંત પૂજ્ય ગુરુ ભગવંતોને, સાધુ સાધુજી ભગવાન લોકોને ગાળાગાળી થાય છે ડોળીવાળા દ્વારા યા ડોળીવાળાના પ્રમુખ દ્વારા, એવું કાંઈ પણ ચલાવી લેવામાં નહીં આવે. એટલે મનાભાઈ રાઠોડ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 13, ડોળી એસોસિએશનના પ્રમુખ આજ સુધીના બધા હિસાબ ઓડિટ કરાવડાવે. એણે હકીકતમાં ડોળીવાળાઓના નામે વસ્તુઓ લીધી છે, પ્રોપર્ટી યા કંઈ પણ વસ્તુ, પણ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે યુઝ કરે છે. એટલે એની તપાસ કરો અને ભવિષ્યમાં આવું ના થાય એ મેક શ્યોર કરો, એની તમે પ્રોપર યોગ્ય પગલાં લો એના માટે. પોઈન્ટ નંબર 14, ધર્મશાળાઓમાં પીવાના પાણીનો જથ્થો બહુ ઓછો સપ્લાય કરવામાં આવે છે. કયા કારણોસર? અકળ કારણોસર, વી ડોન્ટ નો. પાણી હર વખતે વ્યવસ્થિત પુરવઠાપૂર્વક જ હોય છે, પછી ધર્મશાળામાં લોકોને ટેન્કરોના પાણી વાપરવા પડે છે, જે અનુષ્ઠાનો દરમિયાન, ચોમાસા દરમિયાન લોકો વાપરે છે અને માંદા પડે છે. આનો કાયમી ઉકેલ લાવો. પોઈન્ટ નંબર 15, અત્યારે જે રીતે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ ભારતના અન્ય બધા તીર્થોને જે પવિત્ર ગણાય છે ત્યાં આપી છે, તો એ જ વસ્તુ તમે ગિરિરાજ માટે આપો, એ નહીં ચાલે. પોઈન્ટ નંબર 16, યાત્રા ઉપર જે ઢોરોનું
બહુ વધારે યાત્રા માર્ગો પર લાઈક તળેટીવાળા રોડ પર ઢોરોનું વધારે છે એને ઓછું કરો. પોઈન્ટ નંબર, અને મેં તમને કીધું એવી રીતે પાંજરાપોળ માટે અને ગોચર જમીનનો યુઝ કરીને તમે ઢોરોનો પ્રોપર મેનેજમેન્ટ કરી શકો છો, તો એ ગોચર જમીનનો ખાસ એ કરો અને પશુઓ માટે વ્યવસ્થિત નીડફૂલ કરો. પોઈન્ટ નંબર 70, અંબાજી વૈષ્ણોદેવી વગેરે તીર્થસ્થાનો અમુક કિલોમીટરમાં માંસાહારને બધી વસ્તુઓ નિષેધ હોય છે, એવી રીતે પાલિતાણા અમારા માટે પવિત્રમાં પવિત્ર તીર્થ છે, તો એના અમુક કિલોમીટરના એરિયામાં ઇવન સમગ્ર પાલિતાણામાં માંસાહાર યા એવી કોઈ પણ અશુદ્ધ પ્રવૃત્તિઓ અપવિત્ર પ્રવૃત્તિઓ બંધ કરો અને એની ઉપર કાયદેસરના કડક પગલાં લઈ કાયમી ધોરણે એનો નિકાલ લાવો. પોઈન્ટ નંબર 18, 16 સપ્ટેમ્બરના શરણાનંદ બાપુના ઉપવાસના અંતે કલેક્ટર જોડે જે માંગણી કરવામાં આવી હતી એ લોકો જોડે એમની આગેવાનીની હેઠળ જે મિટિંગ થઈ હતી એ મિટિંગ પ્રમાણે જે વાતો થઈ છે એનાથી તદ્દન વિરુદ્ધ નિર્ણયો શરણાનંદ બાપુ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યા છે અને એનું એક્ઝિક્યુશન પણ તદ્દન વિરુદ્ધ રીતે થઈ રહ્યું છે. જે રીતે કન્વિન્સ કર્યા છે મિટિંગમાં, મિનિટ્સ ઓફ મિટિંગમાં લખાયેલું છે અત્યારે જે રિપ્રેઝેન્ટ થયું છે એ રોંગ છે. મિનિટ્સ ઓફ મિટિંગમાં એ વખતે જે સીસીટીવી રેકોર્ડિંગમાં જે રેકોર્ડ થયેલું છે એ પ્રમાણે થશે તો જ એ બધા કાયદાના અમલ યા જે બી તમે સોલ્યુશન લાવો છો અમને માન્ય રહેશે, નહીતર નહીં રહે. પોઈન્ટ નંબર 19, સરકારશ્રીને તમામને બંધન કરતા કરારો નામદારના હાઈકોર્ટના ચુકાદાઓ અને પરાપૂર્વથી ચાલી આવતી પરંપરાઓ પ્રમાણે કીધેલું છે કે પેઢીની પરમિશન વગર કશું નહીં થઈ શકે ગિરિરાજ ઉપર. એની જગ્યાએ જે પણ અનશન થવામાં આવે છે, જે પણ કંઈ પણ કરવામાં આવે છે જે અમારી માન્યતાઓની વિરુદ્ધ છે એ નહીં ચાલે. કોઈ પણ વ્યક્તિ કોઈને પરમિશન આપી શકતું નથી, સિવાય કે પેઢીના માણસો. એ પણ ગીતાર્થ ગુરુ ભગવંતો અને બધાની સલાહ લઈને જેઓ યોગ્ય લાગે તો કરશે. એટલે આ 19 પોઈન્ટ્સ અમને કવર જોઈએ. અત્યારે બધા ભેગા થયા છે આના માટે જ થયા છે અને વધુ આગળ અગર ઉગ્ર આંદોલનો થશે તો આ જ કારણોસર થશે. કોઈ પણ જાતની ખોટી ઇન્ફોર્મેશન કોઈએ ફેલાવી નહીં. જૈનો પરાપૂર્વથી, જૈનો માટે ગિરિરાજ પવિત્ર છે અને એના માટે કોઈ પણ વ્યક્તિ પોતાનો જીવસુદ્ધા આપી દેવા તૈયાર છે. બીજી વસ્તુ, ક્યારેય જૈનો નિર્દયી નથી, એટલે કોઈના પેટ પર લાત મારવાનું યા પશુઓ વિશે રોંગ વિચારવાનો કોઈ સવાલ નથી. બધા વિશે વિચારીને એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપો, પશુ હોય કે સામાન્ય માણસ હોય, બધા વિશે જૈનોએ વિચાર્યું છે. આ 90-19 મુદ્દા ગવર્મેન્ટને પણ રિટર્નમાં લખીને આપવામાં આવેલા છે, એનો તત્કાલ અમલ કરો. ચુસ્ત રીતે કાયદાનું પ્રમાણે પાલન કરો. દેટ ઇઝ ધ ઓનલી રિક્વેસ્ટ ફ્રોમ અવર સાઇડ.